पॉजिटिविटी इन एडवर्सिटी एले के प्रतिकूल संजोगों में सकारात्मकता, संजोगों परिस्थिति व्यवस्था अनुकूल ना होए त्यारे विचारों सौड़ा राखवा, ए विचारों ना आधारे क्रिया अभिगम अभिव्यक्ति सवड़ी अने सकारात्मक राखी ए अत्यंत आवश्यक छे। कारण के जरे व्यक्ति के परिस्थिति आपने अनुकूल ना होय, प्रतिकूल होय, त्यारे बीजा बधा रिसोर्सिस तो जारे काम में आवे, एटले के संसाधनों ए जारे पण काम में आवे, पण प्रथम आपणी पासे हाथ वगी वस्तु ए छे कि आपणे सकारात्मक रहीए, कंईक सारू थशे, आगळ ऊपर सारो दिवस आवशे, आ परिस्थितिमांथी पण हुं बहार निकळीश। अत्यारे जे प्रतिकूलता छे तो टेम्पररी छे, सुख दुख जीवननो भाग छे। आवी कोक नानी मोटी परिस्थिति पहला पण मारे आवेली, एमांथी हुं बहार निकळी गयो तो आमांथी पण हुं बहार निकळी जईश, कंईक मने सहारो मळी जशे, काल सवारनो सूर्य मारी माटे एक नवी तक लईने उगशे। आ बधा जे विचारो छे એ સકારાત્મક વિચારો છે, એ રાખવા, એ હોવા એ અત્યંત આવશ્યક છે, તો જ એ વખતે તમે ટકી શકો, નહીં તો હારી જાઓ, જિંદગી ખોઈ બેસો। એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર। હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા જ વિચારવી, પણ ગરીબાઈ ન વિચારવી। સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે, કાલે સવારે મને એક સરસ તક મળશે, કાલે સવારનો સૂર્ય આશાના કિરણો લઈને આવશે, કંઈક સારું થશે, આમાંથી કંઈક સારી વાત બનવાની હશે। આ જ વિચારો રાખવા, આ જ અભિગમો રાખવા, અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં, મેં કહ્યું એમ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજું બધું તો આપણા હાથમાં હોતું નથી, વિચારો સકારાત્મક રાખવા એ આપણા હાથમાં છે, જેથી આપણી સ્ટેબિલિટી રહે, આપણી પોઝિટિવ એનર્જી મેન્ટેઇન થતી રહે, અને તમે ડિપ્રેશનમાં ના જાઓ, સ્ટ્રેસમાં ના જાઓ, ચિંતામાં ના જાઓ, ઊંઘ ના ઉડી જાય, ફ્રસ્ટ્રેશન ના આવે। તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો। તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા, સકારાત્મકતા ના રાખી, તો એ ડિપ્રેશનનો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો, સારા રસ્તા સૂઝવા નહીં દે, અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે, આભ ફાટી જાય, પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે। એટલે ધેર ઇઝ ઓલવેઝ અ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ। અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે નો લોકસ્મિથ મેક્સ અ લોક વિધાઉટ અ કી। દુનિયામાં કોઈ વ્યક્તિ ચાવી વગરનું તાળું બનાવતો જ નથી, તો ભગવાન ચાવી વગરનું તાળું બનાવે? તાળું બને ભેગું ચાવી બને જ, તો જ એને તાળું કહેવાય। તાળું બને એ ભેગી ચાવી બને જ, કારણ કે તાળું તો જ કહેવાય, કારણ કે અંદર ચાવીની વ્યવસ્થા હોય ને, ચાવીની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય, લોખંડનો ટુકડો કહેવાય। એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો, સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્નને પ્રશ્ન ના કહેવાય। There is always a solution to a problem. એને શોધવામાં એટલે કે એ સમાધાનને શોધવામાં થોડી વાર લાગે, એક ફેઝમાંથી પસાર થવું પડે, ફેઝમાંથી પસાર થવું પડે, પણ ડેફિનેટલી દેર ઇઝ અ સોલ્યુશન। અગેન, ઇફ દેર ઇઝ નો લોક વિધાઉટ અ કી, દેર ઇઝ નો પ્રોબ્લમ વિધાઉટ અ સોલ્યુશન। આ સિદ્ધાંત છે પૃથ્વી પર। એ તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને,
જે તમને મૂંઝવતો હોય, તમને એમ લાગે કે બસ આગળ તો હવે અંધારું જ છે, આ દીવા આવી ગયા, આની પાછળ કઈ છે જ નહીં, એનું પણ સમાધાન છે. તમે કેટલા સકારાત્મક રહી શકો છો, પોઝિટિવ, પહેલી વાત. બીજું, એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો, બીજી વાત. અને ત્રીજી, તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે, એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે. કુદરતનો ન્યાય છે, કોઈને મૂંઝવી ન દેવા, પણ એ મૂંઝવણમાંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મૂંઝાઈને ખોટું સ્ટેપ લઈ લો, એ તમારો વાંક છે. ધીરજ તો રાખવી પડે, સમય સમયનું કામ કરે, પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખવી, જે આપણે સમજ્યા. સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. પોવર્ટી થિંકર હોય એ શું વિચારે? ગરીબાઈ વિચારે કે હવે તો શું થશે. જો કે એ બધું બોલે પહેલા તો પહેલો શબ્દ શું આવે? હાય હાય, મરી ગયા. હાથમાંથી કપરકા બી છૂટે તોય મરી જાય, એટલે કપરકા બી હાથમાંથી છૂટે ને ફૂટે, નીચે પડીને એમાં કઈ માણસ મરી ના જાય. કે હવે શું થશે, હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી, હવે તો આ બધું અંધારું છે, કાલ શું થશે, એની સતત ચિંતા રહે. બેઝિકલી યુ હેવ અ ચોઇસ, તમારી પાસે ચોઇસ છે. કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય, દિવસ અને જીવન ખોઈ બેસવું છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સારી ચોઇસ રાખવાની. ઇન શોર્ટ, પોઝિટિવિટી ને એડવર્સિટી એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય ને તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ, ભલે ને પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે, પણ માનવું. એમાંથી સારા સારા સાયકેટ્રિસ્ટ એમ કહે છે કે જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું, એક દિવસ હું ધનવાન થઈશ, તો તમને ધંધાના વિચારો સૂચશે, તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે. જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ, અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા, તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને. ગૂગલ તમને ગાળ ના દે કે બુદ્ધિ વગરનો છું, ખબર નથી પડતી, આ તને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જાસ, એવું કહે છે. ગૂગલ બહુ શાંતિથી, આને શું કહેવાય, પોઝિટિવિટી ઇન એડવર્સિટી, પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા. ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે, વાંધો નહીં હવે આગળ ધ્યાન લે, એ સકારાત્મકતા કહેવાય. એમ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ભગવાને આ સકારાત્મકની સિસ્ટમ ગોઠવી છે. આપણે રાત્રે સુઈ જઈએ ને, ભલે ગાઢ નિંદ્રામાં હોઈએ તો એ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ હોય. વિજ્ઞાન કહે છે માઇન્ડ નંબર ટુ, સબકોન્શિયસ માઇન્ડ ચાલુ, એ તો સોલ્યુશન શોધવામાં કોન્સ્ટન્ટ કામ કરતું હોય. તમારું એક્ટિવ માઇન્ડ સુઈ જાય પણ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ રહે, એ કોન્સ્ટન્ટ ગૂગલની જેમ સર્ચ ચાલુ જ રાખે કે પેલો જે પ્રશ્ન છે ને એનું સમાધાન શું. હવે આટલી સરસ સિસ્ટમ ભગવાને આપી છે, પછી તું રોવે બેસી જા, પાછો પડી જા, સવારના ઉઠીને આમ એનર્જી ન રહે કામ કરવાની, તો વાંક તો તારો જ છે. એટલે પ્રોસ્પેરિટી થિંકર બનવાનું, પહેલો જ સિદ્ધાંત પોઝિટિવિટી ને એડવર્સિટી, કે હું હંમેશા સમૃદ્ધતા જ વિચારીશ, આશાવાદી જ રહીશ, સારું જ થવાનું છે એવા જ વિચારોમાં રહીશ. ક્યારે પોવર્ટી થિંકર નહીં બનવું, ખોટું થશે, શું થશે, હાઈ હોય, કશું જ નહીં કરવાનું. કેટલા પ્રશ્નોની વચ્ચે, કેટલી ટીકાઓની વચ્ચે, સતત શબ્દોના મારની વચ્ચે
આપણા પ્રધાનમંત્રી શ્રી કેટલા સ્થિર, ધીર અને ગંભીરતાથી કામ કરે છે. એમને કોઈએ પૂછ્યું કે તમારું આટલું સરસ સ્વાસ્થ્ય 71 વર્ષની ઉંમર છે, એનું કારણ શું છે? તો હસતા હસતા જવાબ આપ્યો કે હું રોજ 1-2 કિલો એક સ્પેશિયલ વસ્તુ ખાઉં છું. એટલે બધાને આશ્ચર્ય થયું કે 1-2 કિલો સ્પેશિયલ કઈ વસ્તુ ખાય છે? તો કે રોજ સવારે ઉઠી અને સાંજ સુધીમાં 1-2 કિલો ગાળો ખાઉં છું.